વર્તમાન સમયે ભાગદોડ ભરેલી જીવનશૈલીના પગલે લોકોમાં શારીરિક અને માનસિક બીમારીઓનું પ્રમાણ ખૂબ ઉચકાયું છે. હાલે લોકોમાં દુઃખ, ચિંતા, હતાશા, ક્રોધ, ડિપ્રેશન સહિતની બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. લોકોને રોગમુક્ત રહેવાની જીવનશૈલીની સમજ આપવા અને વ્યસનમુક્તિ માટે માનવ બોધ અભિયાન દ્વારા હોમ ફાઉન્ડેશન અને ગુજરાત રાજ્ય માનસિક આરોગ્ય કાર્યક્રમ ગાંધીનગર કચેરીના સંયુક્ત ઉપક્રમે વૈજ્ઞાનિક પદ્ધતિસર ઓમ મેડિટેશનની આધ્યાત્મિક તાલીમનું આયોજન વિના મૂલ્યે દર માસ મન ઉર્જા ક્લિનિક હોસ્પિટલ રોડ ભુજ ખાતે થઈ રહ્યું છે, જેમાં હવે આશરે 100 લોકો જોડાઈને પોતાના માનસિક અને શારીરિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય જાળવવા માટે પ્રયત્નશીલ બન્યા છે. દરેક વ્યક્તિ પાસે ધ્યાનની સકારાત્મક શક્તિ છે. તે શક્તિ ઓમ મેડિટેશનના આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા જાગૃત કરી લોકો પોતાના જીવનના દરેક કાર્યોમાં જોડી શકે છે અને ફક્ત 10 મિનિટના ઓમ શક્તિ જાગરણથી પોતાના પરિવારના, સમાજના અને દેશના સકારાત્મક વિકાસ કરી આધ્યાત્મિક આનંદના સુખ ભોગવીને નિરોગી સ્વાસ્થ્ય જીવન જીવી શકે છે. ઓમ મેડિટેશનનું તાલીમ શિબિર હતો, જે ગુજરાત સરકારના માનસિક આરોગ્ય વિભાગ ગાંધીનગર સાથે ઓમ ફાઉન્ડેશનનું સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવી રહ્યા છે. આની એક કડી અમે લોકો 1 વર્ષ સુધી ચાલુ રાખવાનું છીએ અને એમાં હજી સુધી 101 જણા લાભ લઈ ચૂક્યા છે. અને તે કાર્યક્રમમાં આજની વર્તમાન પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ ચિંતિત છે, હતાશામાં જ આવી રહ્યા છે, માનસિક દવાઓ પણ લઈ રહ્યા છે, અમુક લોકો નશા કરી રહ્યા છે અને અમુક લોકો આત્મહત્યા પણ કરી રહ્યા છે. એટલે દુઃખ નિવારણ અને મુક્તિ માટે અમોલ મંત્ર ઓમ મેડિટેશનનું દૈનિક જીવનથી જોડવાનું આ કાર્યક્રમ આ હેતુથી ચાલુ કર્યા છીએ કે આ વધુનું નિવારણ ફક્ત 10 મિનિટ સુધી ઓમ મેડિટેશનનું જાપ કરવાથી, જે વૈજ્ઞાનિક પદ્ધતિસર નિમહાન્સ દ્વારા વિકસિત કરવામાં આવેલ છે. નિમહાન્સ જો છે બેંગ્લોરનું ભારતીય સરકારનું સૌથી મોટી માનસિક આરોગ્ય સંસ્થા છે, તો એના ગાઈડલાઇન ઉપર અમે ઓમ મેડિટેશન કેવી રીતે કરીએ આમ લોકોને શીખડાવી રહ્યા છીએ. એના લોકો લાભ લઈ રહ્યા છે, અમુક લોકોનું દવાઓ પણ ઓછી થઈ ગયા છે. આ અમારા 5મા શિબિર છે અને એના પછી પણ શિબિરો ચાલુ રહેશે.